Wi-Fi per andare a marchi la pezzuota e non fermo marchi la pezzuota e non fermo, ok? Grazie, ti dicevo il canone che lega ti dicevo il canone che ma che ghiacco ti dicevo il canone અને તેઓએ સવારે અંજલિની પાસે થઈને જતા તેને જળથી સુકાઈ ગયેલી જોઈ અને પિતાએ સાંભળીને તેને કહે છે કે સ્વામી જો જે અંજલિને તે સાથ લીધો હતો તે સુકાઈ ગઈ છે અને ઈસુ તેઓને કહે છે કે તેઓ પર વિશ્વાસ રાખો કેમ કે હું તમને ખરી કહું છું કે જે કોઈ આ પર્વતને એમ કહે કે ખસેડાઈ જા અને સમુદ્રમાં નાખી નખા અને પોતાના હૃદયમાં સંદેહ ન આણતા વિશ્વાસ રાખે લાગશે કે જે હું કહું છું તે થશે તો તે તેને વાસી થશે એ માટે હું તમને કહું છું કે પ્રાર્થના કરતા જે સરળ કરવા માંગો છો તે અમે પામ્યા છીએ એવો વિશ્વાસ રાખો તો તે તમને મળશે અને જ્યારે જ્યારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો છો ત્યારે ત્યારે જો કોઈ તમારો અપરાધી હોય તો તેને માફ કરો એ માટે કે તમારો બાપ જે આકાશમાં છે તે પણ તમારા અપરાધો તમને માફ કરે પણ જો તમે તેને માફ નહીં કરો તો તમારો બાપ જે આકાશમાં છે તે પણ તમારા અપરાધ તમને માફ કરશે ઈશ્વર પિતાનું વાંચેલ વચન આપણા માટે પુત્ર આશીર્વાદિત છે ઈશ્વર પિતાનું વચન સત્ય છે બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે હાલેલુયા હાલેલુયા આપો ધ્યાનથી આજે ફરી એક વાર ઈશ્વરના વચન સાંભળે કારણ કે આજે ફરી એક વખત ઈશ્વર આપણી સાથે વાત કરનાર છે અને આજનું વચન પણ મારા માટે છે હાલેલુયા 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 ઈશ્વરના વચનથી આપણને આઝાદી મળે છે ઈશ્વરના વચનથી આપણને શુદ્ધતા મળે છે ઈશ્વરના વચનથી આપણે પવિત્ર થઈએ છે અને માટે ઈશ્વર વચન આપણે બહુ ધ્યાનથી સમજીએ કારણ કે આપણા પ્રભુ ઈસુ એ આપણને બચાવવા ચાહે છે આપણા પ્રભુ ઈસુ આપણને નવું જીવન આપવા ચાહે છે આપણા ઈશ્વર આપણને શાંતિ અને મુક્તિ આપવા ચાહે છે અને આપણા ઈશ્વર એ તો આપણને સ્વર્ગમાં લઈ જવા ચાહે છે અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ એટલા માટે જ મનુષ્ય બનેલા કે જેથી કરીને આપણે બચી શકીએ એટલા માટે મનુષ્ય બનેલા કે આપણી મધ્યે આવીને રહી શકે કારણ કે દેવ કદી પણ આપણી મધ્યે આવી ના શકે હા એ આવી શકે પણ માણસ જીવતો ના રહી શકે એમને જોઈને અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે આપણા જેવા મનુષ્ય બન્યા આપણા માટે આ પૃથ્વી પર આવ્યા અને જ્યારે ચાખીના ઘરે ગયા ત્યારે લોકો વાતો કરવા લાગ્યા આ તો પાપીઓના ઘરે જાય છે અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે હું તો કે પાપીઓને બચાવવાના માટે આવેલો છું હું તો ખોવાયેલું શોધવાના માટે આવેલો છું અને માટે આપણા પ્રભુ ઈસુ જે છે એ તો આપણને બચાવવાના માટે આવેલા છે આપણા પ્રભુ ઈસુ આપણને તારવાના માટે આવેલા છે આપણા પ્રભુ ઈસુ આપણને એક અદ્ભુત જગ્યા સ્વર્ગ ત્યાં આપણને લઈ જવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવેલા છે કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને પ્રેમ કરે છે અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને બચાવવાનો પ્રયત્ન કરે છે અને માટે બાઇબલમાં પણ લખેલું છે યોહાન 3:16 અંદર કે દેવ જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકી જન્મ દીકરો આપ્યો એ સારું કે જે કોઈ તેમની પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે આનંદ જીવન પામે છે હાલેલુયા અને પ્રભુ ઈસુએ આપણે પર એટલો બધો પ્રેમ કરેલો છે એમનો પ્રેમ એટલો બધો છે કે એકાકી જને દીકરો બનીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા એકાકી જને એટલે કે એવો દીકરો કે ના એની પહેલા કોઈ હતો ના એના પછી કોઈ ના હશે કદાચ કોઈને એકનો એક છોકરો હોય અને મૃત્યુ પામે પરંતુ હજુ એ લોકોને બીજો છોકરો અવતરી શકે છે તો પછી એને એકનો એક ના કહેવાય એને એકાકી જનિત ના કહેવાય અને એવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એ તો એકાકી જનિત એટલે કે ના એની પહેલા હતો કોઈ દીકરો ના એના પછી એવો કોઈ થવાનો હતો એવો દીકરો બનીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર એ આવ્યા અને એના એનું કારણ હતું કે પ્રભુ ઈસુ આપણને પુષ્કળ પ્રેમ કરે છે અને પ્રેમને કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા અને માટે લખેલું કે જે કોઈ તેમની પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે બહુ ધ્યાનથી ઈશ્વરનું વચન સમજો ત્યાં બાઇબલનું વચન એવું કહે છે આપણે વાંચી લઈએ બાઇબલની અંદર યોહાનની લખેલી સુવાર્તા તેનો ત્રીજો અધ્યાય અને 16મી કલમ જે કોઈ તેની પર વિશ્વાસ કરે
અહીંયા એક વચનમાં આ શબ્દ વાપરવા છે, જે કોઈ તેની પર વિશ્વાસ કરે, એટલે એક 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 વ્યક્તિઓની વાત કરવામાં આવે છે કે જે કોઈ તેની પર વિશ્વાસ કરે. ઢગલાબંધની વાત નથી કરી, જથ્થાની વાત નથી કરી, કુટુંબની વાત નથી કરી, જે કુટુંબ તેની પર વિશ્વાસ કરે, જે પ્રજા તેની પર વિશ્વાસ કરે. પણ શું છે, એક વચન, જે કોઈ તેની પર વિશ્વાસ કરે, એટલે સિંગલ સિંગલ વ્યક્તિઓની વાત કરેલી છે, એકલા એકલા વ્યક્તિઓની વાત કરેલી છે કે જે કોઈ તેની પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. જે કોઈ તેની પર વિશ્વાસ કરે, જે કોઈ એટલે એક 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 વ્યક્તિની વાત કરેલી છે. અહીંયા આપણે આટલા બધા હાજર છે, એમાંથી બે કે ત્રણ જણા વિશ્વાસ કરે તો બધા કંઈ સ્વરૂપમાં ના પહોંચી જાય, પણ તો બધાને સ્વરૂપમાં જવું હોય તો બધાએ વિશ્વાસ કરવો પડે. એટલે ઈશ્વરે કહેવા માંગે, જે કોઈ વિશ્વાસ કરે, જથ્થાની અંદરમાંથી કોઈ એક બે નહીં, કુટુંબની અંદરથી કોઈ એક બે નહીં, કોઈ પ્રજામાંથી એક બે નહીં, પરંતુ દરેકે દરેક વ્યક્તિ, એટલે કે એક એક વ્યક્તિ, સિંગલ સિંગલ વ્યક્તિ જેને બચવું હોય એ વિશ્વાસ કરે. એટલે વિશ્વાસ જે છે એ પર્સનલ વસ્તુ છે, એ આપણી અંગત વસ્તુ છે, એ આપણી અલગ વસ્તુ છે. એને કુટુંબ સાથે લેવા દેવા નથી, એને પ્રજા સાથે લેવા દેવા નથી. આપણે એવું ના કહી શકીએ કે મારા કુટુંબમાં મારા ફાધર જે છે ને એ બહુ વિશ્વાસી છે, મારે બહુ વિશ્વાસ છે તો હું બચી જઈશ, અમારા પાસ્ટર બહુ વિશ્વાસી છે અને માટે હું બચી જઈશ, અમારી પ્રજાના જે આગેવાનો છે એ લોકો બહુ વિશ્વાસી છે અને માટે હું બચી જઈશ નહીં. વિશ્વાસ એ દરેકની સેપરેટ અલગ વસ્તુ છે, દરેકના માટે અલગ વસ્તુ છે, એ દરેકની પોતાની અંગત વસ્તુ છે, એ દરેકની પોતાની પર્સનલ વસ્તુ છે. વિશ્વાસ એ દરેકનો પોતપોતાનો અલગ અલગ હોય છે, દરેક વ્યક્તિનો. કોઈ વ્યક્તિ એવું ના કહી શકે કે ભાઈ મારા માટે તું વિશ્વાસ કર ને અને તારા લીધે હું સ્વર્ગમાં જતો રહીશ, એવું ના બને. વિશ્વાસ જે છે એ દરેકનો પોતાનો છે, જો એને બચવું હોય તો વિશ્વાસ જે છે એને પોતાનો કરવાની જરૂર છે. એક જગ્યા પર એકવાર મિટિંગ ચલાવતો હતો અને ઘણા બધા લોકો ત્યાં હાજર થઈને બેઠેલા હતા, અને મિટિંગ ચલાવતા ચલાવતા મેં એ લોકોને એક સવાલ કર્યો કે શું અત્યારે પ્રભુ શું કે આવી જાય તો તમે બધા લોકો સ્વર્ગમાં જશો કે? મેં એવો એક સવાલ કર્યો. મેં કહું, જો અત્યારે આપણે ગાડી બેઠેલા છીએ, હું ઉપદેશ કરી રહ્યો છું, તમે લોકો સાંભળી રહ્યા છો, અને જો પ્રભુ શું આવી જાય તો શું તમે એમની જોડે સ્વર્ગમાં ખેંચી જશો? અને એ લોકોનો જે જવાબ હતો બહુ વિચિત્ર હતો, સાહેબ અમે તમારા ટાંટિયા પકડી લઈશું. કહી એટલે પ્રભુનું વચન કહે છે કે જે કોઈ વિશ્વાસ કરે, જે કોઈ વિશ્વાસ કરે, એટલે આ પર્સનલ વસ્તુ છે, પોતાની અંગત વસ્તુ છે, પોતાની ખાનગી વસ્તુ છે. અને જ્યારે યાકૂબ જે મરિયમ અને યુસુફથી જન્મેલો પ્રભુ શ્રી કૃષ્ણ કહેવાતો ભાઈ, એ જ્યારે પત્ર લખે છે અને પત્ર લખતી વખતે એ બાઇબલની અંદર લખે છે ને, ત્યારે આપણે વાંચીએ બાઇબલની અંદર યાકૂબનો પત્ર, આ તેનો બીજો અધ્યાય, પત્ર બીજો અધ્યાય આપણે વાંચીએ, તેની 17 અને 18. વિશ્વાસ અને કરણી, વિશ્વાસ અને કામ, તો કહે છે કે વિશ્વાસની જો કરણી ના હોય, વિશ્વાસના જો કામ ના હોય તો વિશ્વાસ કેવો છે? મરેલો, નિર્જીવ, એટલે કે મરેલો, જેની અંદર જીવન નથી. એનો મતલબ વિશ્વાસની અંદર શું હોય છે? જીવન હોય છે. પણ તો બની શકે કોઈનો વિશ્વાસ મરેલો હોય, વિશ્વાસ મરેલો હોય, એવું બની શકે. અને એ બાઇબલનું વચન કહે છે કે જો વિશ્વાસની સાથે કામ ના હોય, વિશ્વાસની સાથે કરણી ના હોય, તો એ વિશ્વાસ કેવો છે? મરેલો વિશ્વાસ, એ વિશ્વાસ નિર્જીવ છે. જો કોઈ એવું કે તને વિશ્વાસ છે અને મને કરણી હોય છે તો ચાલે? કે છે એવું સામેવાળાને વિશ્વાસ છે ને આપણે કરણી કરે, આપણે કરણી સામેવાળાને નહીં બચાવી શકે, અને આપણે વિશ્વાસ કરે સામેવાળો કરણી કરે તો એ પણ આપણને બચાવી શકે એમ નહીં. આગળ વાંચતા લખેલું છે કે શું એવો વિશ્વાસ એને તારી શકે છે? એવો વિશ્વાસ કદી પણ માણસને બચાવી ના શકે. અને માટે કરણી જે છે એ પણ પર્સનલ છે, એ પણ પોતાની અંગત વસ્તુ છે.
એ પણ પોતાની સેપરેટ અલગ વસ્તુ છે. જેમ વિશ્વાસ તરીકે માણસ કરવાનો છે, એમ વિશ્વાસના કામ જે છે, વિશ્વાસની જે કરણીઓ છે, એ પણ તરીકે તે પોતે પોતે કરવાની છે. એકવાર પ્રભુ યસુ ખ્રિસ્ત એ રસ્તે ચાલતા જતા હતા અને ત્યાં બેસવાની જગ્યા આવી અને ત્યાં આગળ રોગીઓ પડેલા હતા અને ત્યાં એક 38 વર્ષનો માદો હતો અને પ્રભુ યસુ ખ્રિસ્ત કોઈને કીધું આ માણસ 38 વર્ષથી માદો છે ને એ પડી રહ્યો છે. 38 વર્ષ થઈ ગયું, હલ્યો જ નથી, હજી હલ્યો જ નથી. મને ખબર છે, હું સેન્ટનરી ચર્ચમાં હું જતો હતો અને એક બેન જે છે એમનું પહેલા જ બાકડા પર, એમની જગ્યા ફિક્સ પહેલા જ બાકડા પર, એ મરી ગયા ત્યાં સુધી ખસ્યા નહીં, છેલ્લો મરી ગયા. પણ ત્યાંથી એમનો સેજ પણ આગળ વધવાનું ના થયું. એક જ જગ્યા પર વર્ષો સુધી ઉના નહો તમે સન્ડે સ્કૂલમાં શીખ્યો, ત્યાંથી લઈને મોટો થઈ ગયો અને હું સેવા કરતો થઈ ગયો ત્યાં સુધી એકની એક જગ્યા પર કોઈ વધારો નહીં. તહીને તહીં જાય 38 વર્ષોમાં તો પણ એવો જ હતો, વર્ષોથી એક જ જગ્યા પર 38 વર્ષથી હલ્યો તો બિલકુલ. પ્રભુ યસુ કીધું કે તું સાજો થવા ચાહે છે કે એટલે તમે પડી રહ્યો છે. જ્યારે સ્વર્ગદૂત આવે છે અને પાણી હલાવે છે ત્યારે મને પહેલું ઉતારવા માટે કોઈ છે જ નહીં અને હું ઉતરવા જાઉં એની પહેલા કોઈ બીજો ઉતરી જાય છે, એટલે હું સાજો નથી થઈ શકતો એમ. બાકી સાજો તો થવું છે. હું પ્રભુ યસુ ખરેખર એને સવાલ કરેલો હતો, તું સાજો થવા ચાહે છે? તારા કોઈ લાયકાત દેખાતો નહીં સાજા થવાનું. 38 વર્ષથી અહીંયા જ બેઠો બેઠો છે, હલ્યો જ નહીં તું. કોઈ લક્ષણ છે તારા આગળ વધવાના? કશું દેખાતું નથી. પરંતુ ત્યાં પ્રભુ યસુ ખ્રિસ્તે ચમત્કાર કર્યો. પણ ચમત્કાર શું કર્યો? એને બે શબ્દો કીધા. કેવા શબ્દો? ઉઠ, તારો બિછાનો જ ખેંચ ચાલતો થાક. પ્રભુ યસુએ એવું કીધું, તારો બિછાનો જ ખેંચ ચાલ. 38 વર્ષથી આ માણસ સહેજ પણ હલ્યો નથી, 38 વર્ષથી એક જગ્યાથી સહેજ પણ આગળ ચાલ્યો નથી. હવે 38 વર્ષ પછી અચાનક કઈ રીતે ચાલતો થાય? અચાનક પોતાનું બિછાનું કઈ રીતે ઉચકી શકે? અચાનક એને સાજાપણું કઈ રીતે મળે? પરંતુ વિશ્વાસનો કરણી જે છે કરણીમાં એને દેખાડે. જ્યારે પ્રભુ યસુ આવ્યા ત્યારે ભલે કદાચ સ્વર્ગદૂત પાણી હલાતો હતો એની પર કદાચ એને વિશ્વાસ નહીં હોય, કદાચ તારા આજુબાજુ જોતો હશે કે એવું તો નથી કે વ્યર્થ મહેનત કરું દોડવા જોઉં એની પહેલાં કોઈ કૂદી પડે એના કરતાં મારે દોડવું જ નહીં, એ ગમે તે હોય. પણ 38 વર્ષથી નહોતો કરી શક્યો. હવે કરણીમાં એને કામ કર્યું. એને પ્રભુ સુરે એક પણ વખત કીધું નહીં, પ્રભુ તમને કીધું નહીં મેં 38 વર્ષથી હું અહીંયા જ છું, હું હલી નહીં શકતો, મારી પાસે પાણીમાં ઉતારવાને મને કોઈ નથી, હું પ્રયત્ન કરું એની પહેલાં તો બીજો ઉતરી જાય છે, મારાથી હલાવ્યું જ નથી અત્યાર સુધી, આ તો મને કેવું ઊભો થવાનું કહે છે, તો મને કંઈ બિછાનું ઊંચકવાનું કહે છે. પરંતુ જેવું પ્રભુ યસુ ખ્રિસ્તના મોઢામાંથી શબ્દો નીકળ્યા એને કરણીમાં લાવ્યા, એને અમલમાં મૂક્યા. આ યસુ કહે છે તો કરી તો જોવા દે, આ માણસ કહે છે આ જુવાન છોકરો બોલે તો કરી જોવા તો દે. અને જેવો એને કરવાનો પ્રયત્ન કર્યો તરત જ એ ઉઠીને એ ચાલતો થઈ ગયો. એ વખતે કદાચ એણે એવું કીધું હતું કે ભાઈ કોઈનો મોબાઈલ આપો, ઘરેથી મારા ભાઈને બોલાયેલા અને એને મારી બાજુમાં સુવડાવું અને પ્રભુ મારી જગ્યા પર છે ને એ ઉભો થઈને ચાલશે, મને સાજા પણ આપી દેજો. બીજો કરણી કરે ના ચાલે. યાકુબે જ કે છે તને વિશ્વાસ અને બીજાને કરણી છે ચાલતું હશે. તારો વિશ્વાસ તારી અંગત વાત, તારો વિશ્વાસ તારી અલગ વાત, તારો વિશ્વાસ તો કરણી પણ તારી જ, બીજા કોઈનું કશું ના ચાલે, તારી જ વસ્તુ જોઈએ. એક શું કહી ગયેલા હાથ વાળો હતો, એનો હાથ આમ વળી ગયેલો હતો. પ્રભુ શું કે સભા સ્થાનમાં ગયા અને શું કહેલા હાથ વાળાને કીધું, તારો હાથ લાંબો કર. લાંબો થતો તો લાંબો કરી ના ફરતો, પનતો થતો એટલો તો આમ કરીને ફરતો હતો. પણ તેણે વિચાર કર્યો કે આ પ્રભુ મને કહે છે કે આ તો બહુ લોકોને સાજા કરે છે, કંઈક તો હશે ને, લાય મને કરણી કરીને જોવા દે. અને એનો હાથ જે શું કહી ગયો હતો જેમાં સહેજ પણ જાન નથી અને સહેજ પણ જીવન હતો, પણ એને હિંમત કરીને આમ કરવાનો પ્રયત્ન કર્યો, તરત જ એનો હાથ લાંબો થઈ ગયો. પણ એ કોઈ બીજાને કહે કે પ્રભુ અહીં બીજાનો ઉભો કરવા દો અને તમે એને કહો કે હાથ લાંબો કરે, મારો હાથ જોડે જોડે લાંબો થઈ જાય. ક્રિકેટની અંદર એવું આવે, કોઈને કદાચ કંઈ વાગી જાય, ઈજા બીજા થાય ને તો રમે તો ખરો, પણ રન લેવા તો એની જગ્યા પર બીજો દોડે અને રન પહેલા ના ગણાય, એવું બની શકે. પરંતુ વિશ્વાસની અંદર વિશ્વાસની પોતાનો અંગત અને સાથે સાથે એની કરણી જે છે એ કરે પણ એની પર્સનલ એની અંગત વાત છે, એની પોતાની વાત છે. અને પ્રભુ શું કહે છે, જે કોઈ વિશ્વાસ કરે, યાકુબ એના પત્રની અંદર લખે છે કે જેને વિશ્વાસ એણે જ એ વિશ્વાસ જે છે એણે કરણીની અંદર એણે દેખાડી આપવાનો છે. માટે વિશ્વાસ પોતાની અંગત વસ્તુ છે, સાથે સાથે કરણી પણ પોતાની અંગત વસ્તુ છે, એને બીજા સાથે લાગભાગ નથી. બીજાનો વિશ્વાસ મારી કરણી ના ચાલે, મારો વિશ્વાસ બીજાની કરણી ના ચાલે,
વિશ્વાસ બી મારો અને કરણી જે છે એ કરણી પણ એ મારી બસ એવું જ જોઈ. અને એટલે બાઇબલનું વચન એવું કે છે રૂકની લખેલી સુવાર્તાની અંદર, રૂકની લખેલી સુવાર્તા અને તેનો 17મો અધ્યાય, રૂકની લખેલી સુવાર્તા 17મો અધ્યાય અને તેની 34 થી 36 મી કલમ સુધી. ઉદ્ધાર આપવાના માટે આવશે, એ દિવસે જયારે પ્રભુ યેસુ ખ્રિસ્ત બધાને સ્વર્ગમાં લઈ જવાના માટે આવશે, એ દિવસે જયારે પ્રભુ યેસુ ખ્રિસ્ત લોકોને અનંત જીવન આપશે, એ દિવસની વાત. તો એ દિવસે શું હશે ફરીથી વાંચો. બની શકે પતિ પત્ની છે, બની શકે બે ભાઈઓ છે, બની શકે બે બહેનો છે, બની શકે દેરાણી જેઠાણી છે, બની શકે સાસુ નો વહુ છે, બની શકે મા અને દીકરી છે, બની શકે બાપ અને બેટો છે, બની શકે બે ભાઈઓ છે. પરંતુ જે બી છે કદાચ એવું બને કે બે મિત્રો છે, પરંતુ બાઇબલ નું વચન શું કહે છે, એ દિવસે ખાટલામાં બે જવાશે, એકને લેવાશે એકને પડતો મુકાશે, એકનો વિશ્વાસ એકની કરણીઓ. પરંતુ વિશ્વાસ નહીં હોય કરણીઓ નહીં હોય અને માટે બેમાંથી એક લેવાયો, પરંતુ બીજો શું થયો પડતો મૂક્યો. આટલા નજીક સાથે રહેનારા એકબીજાને અડીને કોઈનો ટાંટો પકડી ના જતો રહ્યો હોય, બાજુમાં સૂતો હોય તો એ નથી જવાતો, તો પગ પકડવા તો દૂર વાત. પરંતુ પ્રભુ કહે છે કે એ વખતે ખાટલામાં બે જણ કેટલા અંગત સંબંધ વાળા તો પણ એક જ આકાશમાં લેવાશે અને બીજો પડતો મુકાશે. અને એનું કારણ એ છે કે એકનો વિશ્વાસ નથી, એકની કરણી નથી, અને માટે બીજાના વિશ્વાસથી ભલે ને બીજી કોઈ વિશ્વાસીને આપણે જોડે ને જોડે રાખીએ. અરે હું તો કહું છું કે પેલા પોલીસ અને ચોર જેમ હથકડી પહેરાય ને ફરો વિશ્વાસીની સાથે, તો પણ હથકડી એવી નહીં રહી જશે અને પેલો વ્યક્તિ ઉપર પહોંચી જશે. હાલેલુયા. પરંતુ વિશ્વાસ પોતાનો અંગત છે, કરણી પોતાની અંગત છે. આગળ શું લખેલું છે, બે સ્ત્રી સાથે તળતી હશે. અને બે સ્ત્રીઓ જો સાથે તળતી તો ખરેખર એકનો સંબંધ બહુ જ નજીક હોય, ભલે કે દૂર દેશથી બે ભેગી થઈ હોય. કારણ કે સ્ત્રીઓ વાત કરે એટલે હદ થઈ ગઈ, કારણ કે લોકો કદી પણ દૂર દૂર ના બી મળેલા કદી ઓળખાણ ના હોય. એકવાર એક પતિ હતો અને એની પત્નીને કીધું કે આજે મોબાઈલ અડધા કલાકમાં જ વાત કરીને મૂકી દીધો, તો કે રોંગ નંબર હતો. એટલે રોંગ નંબરમાં બી જે અડધો કલાક વાત કરે તો પછી જ્યારે આટલી સાથે દળતી હોય તો કેટલો અંગ સંબંધ હોય. તો પણ શું કે છે, બે સ્ત્રીઓ સાથે દળતી હશે, એક લઈ દેવાશે અને એક પડતી મૂકાશે, કેટલો નજીકનો સંબંધ. તો પણ નહીં, એક લેવાશે અને પડતી મૂકાશે. ફરી આગળ, ખેતરમાં બે જણ હશે, એક લેવાશે અને પડતો મૂકાશે. બહુ ધ્યાનથી સમજો કે પોતાનો જ વિશ્વાસ અને પોતાની જ કરણી, પોતાનો અંગત વિશ્વાસ પોતાની જ અંગત કરણી. બીજાના વિશ્વાસ સાથે આપણને કઈ લેવા દેવા નથી, બીજાની કરણીઓ સાથે આપણને કઈ લેવા દેવા નથી. પરંતુ બાઇબલનું વચન તો કહે છે કે એક લેવાશે અને પડતો મૂકાશે. એ ભલે કદાચ ખાટલામાં હોય, ભલે કદાચ એ લોકો ખેતરની અંદર હોય, ભલે એ લોકો ઘંટી સાથે તરતા હોય, ગમે એટલા નજીકના લોકો હોય, પરંતુ એક નિવાસને એક પડતો મુકાશે. અને એની અંદર જે રહસ્ય ભરેલું છે યાદ છે કે એકને વિશ્વાસ છે, એકને કરણીઓ છે, પરંતુ બીજો વિશ્વાસ વગર છે અને કરણીઓ વગર છે. અને માટે બીજાના વિશ્વાસથી બીજાના કરણીઓથી કદી પણ કોઈ પણ વ્યક્તિ એ સ્વર્ગ રાજ્યની અંદર નથી જઈ શકતો. અને જ્યારે પવિત્ર આત્માને 50મા દિવસે પહેલી વખત હંમેશાના માટે ઉતારવામાં આવે પૂછ્યું, અમે બી તો સ્વર્ગમાં જવા ચાહીએ છે, અમારા માટે કઈ રસ્તો છે, અમે અપરાધ કરીને બેઠેલા છે પણ કઈ છે ઉપાય. અને ત્યાં પિત્તરે લોકોને ઉપાય કીધો અને આપણે વાંચીએ પ્રેતનો કૃત્યો 3 અધ્યાય અને તેની 38મી કલમ.
ત્યારે પિતરે તેઓને કહ્યું કે પસ્તાવો કરો અને ઈસુ કૃષ્ણ નામે તમારા મનો દરેક બાપ્તિસ્મા પામો કે તમારા પાપનું નિવારણ થાય અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. પિતરે બધાને સાર્વજનિક હતા એ લોકોને એવું કીધું કે પસ્તાવો કરો. પછી શું કે તમારા માનો દરેક, હાલેલુયા, તમારા માનો દરેક બાપ્તિસ્માનો. એવું ના કીધું તમે 3000 બકો છો ને તો એક કામ કરો, 100 ની ટુકડીમાં વેચી જાઓ, એક એકને અધિકારી ઠરાવી દો અને જે 100 ની ટુકડી ના હશે ને એવા લોકો 30 જણા અમે લોકો બાપ્તિસ્મા એને તમારા બધા માટે થઈ જશે. નહીં, તમારા માનો દરેક બાપ્તિસ્મા માનો, એનો મતલબ તમારા માનો દરેક પસ્તાવો કરો, તમારા માનો દરેક બાપ્તિસ્મા પામો તો તમારા દરેકના પાપ માફ, તમને દરેકને પવિત્ર આત્મા. હાલેલુયા. એનો મતલબ પસ્તાવો પણ દરેકનો અમૂલ્યત વ્યક્તિગત વાત છે. પસ્તાવો પણ દરેકે કરવો પડે, એ દરેકને પોતપોતાની અંગત વસ્તુ છે. પ્રભુ મને બહુ દુઃખ થાય છે પરંતુ મારા બાપા છે ને એ મારા માટે પસ્તાવો કરી દેશે, ના ચાલે. અમારો પાસ્ટર એ અમારા માટે પસ્તાવો કરી લેશે, ના ચાલે. મારી પત્ની, મારો પતિ એ મારા માટે પસ્તાવો કરી લેશે, ના ચાલે. પસ્તાવો પણ પર્સનલ, પસ્તાવો પણ અંગત, એ વ્યક્તિની પોતાની વાત. બાપ્તિસ્મા એની પોતાની વાત, એને પોતે જ બાપ્તિસ્મા લેવું પડે, એને પોતે જ પસ્તાવો કરવો પડે, એને પોતે જ પાપોની માફી મેળવવી પડે, એને પોતે જ વિશ્વાસ કરવો પડે, એને પોતે જ વિશ્વાસની કરણી કરવી પડે. આ દરેક વસ્તુ એ માણસના જીવનની અંદર અંગત છે, અંગત છે. કોઈના વિશ્વાસે, કોઈના પસ્તાવાથી, કોઈના બાપ્તિસ્માથી માણસ જે છે એ કંઈ કરતા કંઈ જ કરી શકતો નથી. પરંતુ વિશ્વાસ હોય કે વિશ્વાસની કરણી હોય કે પછી પસ્તાવો હોય કે પછી બાપ્તિસ્મા હોય, એ દરેકે દરેક વ્યક્તિની અંગત વસ્તુ છે. જો સ્વર્ગમાં જવું હોય તો એ દરેક વસ્તુ દરેક માણસની પોતાની પર્સનલ વસ્તુ છે, એને પોતે અલગથી કરવું જ પડે. આ દરેક વસ્તુને કરવું પડે. અને જ્યારે પાઉલ એ રોમનોને પત્ર લખે છે, ત્યારે રોમનોને પત્ર ની અંદર લખે છે, આપણે વાંચીએ રોમનોને પત્ર 10મો અધ્યાય અંતરી 9મી અને 10મી કલમ. જો તું તારે મોઢે ઈશ્વર પ્રભુ તરીકે કબૂલ કરીશ અને દેવી તને તેને મોઇલામાંથી પાછો ઉઠાડ્યો ઓ વિશ્વાસ દ્વારા અંતકરણમાં રાખીશ તો તું તારે પાકી, કારણ કે ન્યાયપણાને અર્થે અંતકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે અને તારાને અર્થે મોંથી કબૂલત કરવામાં આવે છે. જેટલા લોકોને ઈશ્વર બોલ્યા છે એ બધાને પત્ર લખે છે. હવે ધ્યાનથી સમજ, બધાને પત્ર લખે છે. રોમનમાં જેટલા વિશ્વાસી હતા, જે બધા મંડળીમાં ઉમેરેલા, બધાને પત્ર લખે છે. એને બધાને પત્ર લખતા પાવલ પ્રિય શબ્દો કેવા વાપરે છે, ફરી વાંચો રોમન 10 અને તેની 9મી અને 10મી કલમ. જો તું તારે મોડે, હાલેલુયા, આખી મંડળીને લખે છે તો એવું કેવું છે, જો તમે તમારા મોડે. પણ એક એક જણને કહે છે જો તું તારા મોડે, હા શું લખેલું છે, જો તું તારે મોડે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને દેવી તેને મોઇલામાંથી પાછો ઉઠાડ્યો એવો વિશ્વાસ દ્વારા અંતકરણ, હા એવો તારે વિશ્વાસ રાખવાનો, તારે કબૂલાત કરવાની, હા તો તું તારણ પામીશ. જો અને તો વાળી વાત, જો આટલું કરીશ તો આટલું થશે તારા માટે. જો તું તારે મોડે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરશે. ફરી એકવાર પર્સનલ વાત આવી, અંગત વાત આવી. ફરી આગળ વાંચો શું કે છે, કારણ કે ન્યાયપણાને અર્થે અંતકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે. અંતકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે ને, એ તારણને અર્થે મોથી કબૂલત કરવામાં આવે છે. તારણને અર્થે મોથી કબૂલત કરવામાં આવે છે. ઓ ધ્યાનથી સર્વ વચન સમજો. કબૂલત પણ અંગત વસ્તુ છે, પર્સનલ વસ્તુ. કોઈ બીજાને કબૂલત ના ચાલે. પ્રભુ મારો પતિ, પ્રભુ મારી પત્ની, પ્રભુ મારો બાપ, પ્રભુ મારો પાસ્ટર, પ્રભુ મારો સેવક, એ કબૂલાત કરે છે મને લઈ લેજો ને, એની કબૂલાતની પાછળ જ બેઠો ના ચાલે. વિશ્વાસ પર્સનલ, કરણીઓ પર્સનલ, પસ્તાવો પર્સનલ, બાપ્તિસ્મા પર્સનલ,
અને સાથે સાથે મોથી કબૂલાત એ પણ કેવું છે પર્સનલ આ દરેકની પોતપોતાની અંગત વાત છે આ દરેકની પોતપોતાની અંગત વાત છે કોઈથી ના ચાલે કોઈ બીજાનું ના ચાલે અને બીજાના કરવા દ્વારા આપણે કદી પણ સ્વર્ગમાં જઈ પણ ના શકીએ આ દરેક વસ્તુ માણસે પોતે પોતાને જ કરવાની છે આ બધી કર્મોથી આપણને એક વસ્તુની ખબર પડે કે જો માણસ સ્વર્ગમાં જશે ને તો બી એના પોતાના કારણે અને નરકમાં જશે ને તો બી એના પોતાના કારણે એના પોતાના જેવા કામ હશે એના કારણે એને નરકમાં નાખવામાં આવશે એના પોતાના જેવા કામ હશે એને કારણે એને સ્વર્ગમાં લેવામાં આવશે નરકમાં પડીને કોઈ એવું ના કે પ્રભુ પ્રભુ લાજરસ હતો ને બાપ ભિખારી એમને જોરે જ મને ચિત્ર ચડતી દીધું અને એટલે મને નફરત થઈ ગઈ ને આજે હું નરકમાં આવી પડે ના ચાલે એ તો પડી ગયો તારે શું કહેવા ત્યારે કોઈ હિસાબે ના ચાલે માણસ પોતાના જ કામથી નરકમાં અને માણસ પોતાના કામથી જ સ્વર્ગમાં એમાં કોઈ સેવક ના આવે કોઈ પાસ્ટર ના આવે કોઈ પતિ ના આવે કોઈ પત્ની ના આવે કોઈ બાપ ના આવે કોઈ બાળક ના આવે કોઈ સમાજ ના આવે કોઈ પ્રસંગો ના આવે કોઈ જ નહીં દરેક વ્યક્તિ પોતાના જ કારણે પોતાથી સમજો દરેક વ્યક્તિ પોતાના જ કારણે એ સ્વર્ગમાં જશે અને પોતાના જ કારણે એ વ્યક્તિ જે છે એ નરકમાં જશે એ બેન એ ઘરે અંદર ગુસ્સે થાય તારે ગમે તારા બોલ નાખે તમારે લીધે જો નરકમાં જવા તમારે લીધે જ મારો પરંતુ વચન કહેવાના માટે એને વિશ્વાસમાં લાવવાના માટે બાકી કોઈનો વિશ્વાસ નહીં એનો પોતાનો જ વિશ્વાસ એનો પોતાનો જ પસ્તાવો એની પોતાની જ કરણીઓ એનો પોતાની જ બાપ્તિસ્મા એની પોતાની જ કબૂલાત એ જ એને સ્વર્ગમાં લઈ જશે કાં તો એ જ વસ્તુ એને નરકમાં લઈ જશે એટલે પુનર્વેમના પુસ્તકમાં લખેલું છે પુનર્વેમનું પુસ્તક 24મો અધ્યાય જૂના કરાર ની અંદર પુનર્વેમનું પુસ્તક 24મો અધ્યાય આપણે વાંચી દઈએ 16મી કલમ છોકરાને લીધે બાપુ માર્યા ન જાય ને બાપુને લીધે છોકરા માર્યા ન જાય દુનિયામાં વાતો કરતો કોઈ વાંધો નહીં પણ પ્રભુ શું કે છે કોઈ ઠોકર લીધે ને તું તારા કામથી આવ્યો છે હાલેલુયા સ્પષ્ટ વચન છે કે છોકરાને લીધે બાપ નહીં અને બાપના લીધે છોકરો નહીં અને ફરી હજકેલા પુસ્તકમાં લખેલું હજકેલ પ્રબોધનનું પુસ્તક એનો 18મો અધ્યાય અને તેની ચોથી કલમ હજકેલ 18 4 સર્વ જીવો મારા છે જે પિતાનો જીવ તેમજ પુત્રનો જીવ હા પ્રભુ કહે છે કે બધા જીવ મારા છે બાપનો હોય તો એ બી મારો છોકરાનો હોય તો એ પણ મારો પછી જે જીવ પાપ કરશે તે મારે જશે હા બાપ પાપ કરશે તો બાપ જ મારે જશે છોકરો પાપ કરશે છોકરો જ મારી જશે બાપના લીધે છોકરા નહીં અને છોકરાના લીધે બાપ નહીં આ બધી વસ્તુઓ જે છે જે અત્યાર સુધી આપણે જોયું એ બધું વચન આપણને એક જ વસ્તુ શીખવાડજે દરેક વસ્તુ પર્સનલ છે આપણી અંગત છે વિશ્વાસ કરો કરણીઓ કરવી પસ્તાવો કરો બાપ્તિસ્મા લેવો પાપની માફી મેળવી પવિત્ર આત્મા મેળવવા મોથી કબૂલાત કરી અંતકરણથી વિશ્વાસ રાખો આ દરેક વસ્તુ આપણી પોતાની પર્સનલ છે તમે આના માટે કોઈ બીજાનો આધાર નહીં રાખી શકો કોઈનો પણ નહીં ના બાપનો ના માનો ના ભાઈઓનો ના બહેનોનો ના પાસ્ટરનો ના કોઈ સેવકનો ના કોઈ મંડળીનો કોઈનો આધાર તમે ના રાખી શકો આ બધી વસ્તુ જે છે એ બધી વસ્તુ પોતાની પર્સનલ છે એ બધી વસ્તુ પોતાની પર્સનલ એટલે પ્રભુ પણ કહે છે બાપના લીધે છોકરો નહીં મારી જાય છોકરાના લીધે બાપ નહીં મારી જાય બંનેના જીવ મારા છે પરંતુ જે જેવું કરશે એને એના પોતાના કારણ જે છે એ ફળ ભોગવવું પડશે ઓછાથી સમજ જો તમારો પતિ જો તમારી પત્ની જો તમારો બાપ જો તમારી મા જો તમારા ભાઈ તમારા બેન જો તમારા બાળકો કે પછી તમારી મંડળી કે તમારો સમાજ કે તમારા કુટુંબ એ કોઈ પણ તમારા સ્વર્ગ અને નરકની અંદર ભાગીદાર નથી એ લોકો તમને ના તો બચાવી શકે છે ના તો નાખી શકે છે
તો ખરેખર આપણે કઈ રીતે જીવન જીવીએ, તો આપણે હવે કરવું શું? દરેક વસ્તુ પર્સનલ છે. બાપને કોઈ સંબંધ નથી આની સાથે, માને કોઈ સંબંધ નથી, મંડળીને કોઈ સંબંધ નથી, સેવકને કોઈ સંબંધ નથી, પાસ્ટરને કોઈ સંબંધ નથી, સંગતિઓને કોઈ સંબંધ નથી. જો આપણો જ્યારે કોઈની સાથે સ્વર્ગ નરકની કોઈ ભાગ જ નથી, તો પછી આપણે ખરેખર કેવું કરવું જોઈએ, કેવી રીતે જીવન જીવવું જોઈએ, ધ્યાનથી સમજો. આપણે દરેકે હંમેશા પોતાનું જીવન જોઈએ. બીજાનો વિશ્વાસ જો આપણે નથી બચાવી શકતો, તો બીજાના વિશ્વાસની વાત શું કામ કરે? પેલાનો વિશ્વાસ ઓછો છે કે વધારે છે, આપણે કોઈ લેવા દેવા નથી. જો બીજાને કરણીય આપણને નથી બચાવી શકતી, તો બીજાને કરણી જોવાની ક્યાં જરૂર છે આપણને? એ શું કરે શું નહીં? જો બીજાનો પસ્તાવો આપણને બચાવી શકે એમ નથી, તો કોઈના પસ્તાવ વિશે વાત કરવાની જરૂર છે? જો કોઈ બાપ્તિસ્માં લીધેલું છે આપણને ફાયદાકારક નથી, તેનું બાપ્તિસ્માં કેવું છે કેવું નથી આપણને શું લેવા દેવા? જો કોઈની અંદર પવિત્ર આત્મા છે કે નહીં આપણને બચાવી શકતું નથી, તો કહેવાની ક્યાં જરૂર છે, જોવાની ક્યાં જરૂર છે કે એનામાં પવિત્ર આત્મા છે કે નહીં? જો કોઈની કબૂલાત આપણને બચાવી શકતી નથી, આપણને લાભકારક નથી, તો કોઈ કબૂલ કરે છે કે નથી કરતું એની સાથે આપણને શું લેવા દેવા? ટૂંકમાં આંગળ બાઇબલ એ શીખે છે કે તમે તમારું જુઓ. આ સીધી દેશી ભાષામાં પ્રભુ કહેવા માંગે છે, બીજાની તરફ ધ્યાન ના ધરો, તમે તમારું જુઓ. એવો પ્રભુ જે છે એ આપણને કહેવા માંગે છે. અને કરિંથના પત્રમાં લખેલું છે, આપણે વાંચીએ કરિંથનો બીજો પત્ર 17મો અધ્યાય 5મી કલમ. તમારામાં વિશ્વાસ છે કે નહીં તેની પરીક્ષા તમે પોતે કરો. કેટલું સ્પષ્ટ કીધું, તમારા પોતાનામાં વિશ્વાસ છે એ તમે જ ચકાસી દો, બીજાની વાત નહીં કરો. બીજાનામાં છે કે નહીં આપણે કોઈ લેવા દેવા નથી. એનામાં હોય તો આપણને ફાયદો નથી, નથી તો આપણે ખોટ છે. પણ પ્રભુ શું કહે છે, તારામાં છે કે નહીં તું પોતે તારી પરીક્ષા કર. હાલેલુયા. આજે પ્રભુ આપણે જે શીખવવા ચાહે છે તો આ છે કે તમે તમારું પોતાનું જુઓ. પાવ બી કહે, તમે તમારી પોતાની પરીક્ષા કરો, તમારી અંદર વિશ્વાસ છે કે નહીં તમે તમારું જુઓ, તમારી અંદર જુઓ કે તમારી અંદર એ વિશ્વાસ છે કે નહીં, તમે એની પરીક્ષા પોતે કરો. એવું કહેવા માંગે છે. ફરી ગલાતીના પત્રમાં લખેલું છે, ગલાતીઓના પત્ર 6 અધ્યાય. બીજો શું કરે છે એનાથી આપણને કોઈ મતલબ નથી. પ્રભુ આપણને શું શીખવાડે છે, તારું જો ભાઈ, તારી કરણીઓ જો, તારી રહેણી કરણી જો, તું કઈ રીતે જીવન જીવે છે, તારામાં વિશ્વાસ છે કે નહીં, તું પરીક્ષા કર. તારે પોતાની કરણીઓ કેવી છે, તારે પોતાનું રહેવાનું કેવું, તારો પોતાનો વ્યવહાર કેવો છે. એ શું કહે છે, તું જોકે છે, તું જોકે છે, તારો જે વિશ્વાસ છે, તારે જે રહેણી કરવી છે એ તું જોકે છે. બહુ ધ્યાનથી સમજો કે ઈશ્વરે આપણને બે આંખ આપેલી છે. અને ઘણો બધો પ્રશ્ન થાય કે બે આંખ છે, તમે કદી કેમેરાની અંદર નહીં જોયું, આટલું મોટું શટર ખુલી જાય કે ખુલ્લું જ છે, છતાં બહુ ઓછું દેખાય. આપણી આંખ કેટલી નાની છે, એમ બી શટર ઉપર નીચે થયા કરે છે, પણ એની વચ્ચે કીકી આવેલી છે, અને કીકીની વચ્ચે બહુ નાનો ડોટ હોય છે, બસ એનાથી આપણે જોઈ શકીએ. પણ ડાયરેક્ટ જ મોટું સરું એવું નહીં કે આમ કરીને આમ દેખાતું હતું, સરુથી જ આવે. કેવી અદભુત સર આંખ છે, ખરેખર બહુ સરસ છે. પણ માણસો જુએ છે કે તમારી પોતાની રહેણી કરણી જે છે એ તમે પોતે તપાસી જો. પરંતુ જે બે આંખ મળેલી છે માણસને, તો એનો જે ઉપયોગ માણસ કરે છે એ જ કઈ ઉલટો કરે છે. અને એ તો જે જુઓ છે એ તો બીજાનો જુએ છે. વિશ્વાસ જુએ તો બીજાનો જુએ, પસ્તાવો જુએ તોય બીજાનો જુએ, ગ્રહણી કરણી જુએ તોય બીજાનો જુએ. પરંતુ ઈશ્વર આપણને એ કહેવા માંગે કે તમે બીજાનું નહીં, પણ તમને આંખો આપેલી છે કે તમે તમારું પોતાનું જુઓ. એક દિવસ એક ભાઈએ મને કીધું મને કે આપણે પ્રાર્થના કરવા જવાનું છે કુટુંબ. એટલે મેં સ્વપ એક પ્રશ્ન કર્યો, શું એ ભાઈ વિશ્વાસી છે? વિશ્વાસી ખરે પણ આપણા જેવા નહીં.
આપણા જોવાનો એટલે આપણો બહુ મોટો વિશ્વાસ, અને બ્રધર બિચારો નાનો વિશ્વાસ, પહેલેથી જ જોઈને આવ્યા હતી એનો વિશ્વાસ હતી બરાબર. બીજાના જોવાની કઈ જરૂર છે આપણે, કે બીજાનો વિશ્વાસ કેવો છે, કે બીજાના વિશ્વાસની અંદર શું છે, એનાથી આપણને કઈ લેવા દેવા નથી. એક ભાઈ છે સોસાયટીની અંદર રહે છે, અને એની નોકરી જ કંઈક એવા પ્રકારે છે, એની નોકરી રાતની છે અને એને શરૂઆતથી રાત જ પસંદ કરવી છે. અને એ જગ્યા પર નોકરી છે કે રાત્રે ત્યાં કામ બહુ ઓછું આવે, એટલે આખી રાત મોટે ભાગે એને આરામ મળી જાય સુઈ રહેવાનું હોય, અને પછી દિવસે શું કરે ફર્યા કરે. એક દિવસ તો મારી પાસે આવે અને મને કહે ચોસ્ટ તમારે કઈ જગ્યા છે, હું તમને મારી બાઇક પર લઈ જઉં, મારી જે જગ્યા પર જવું છે ને કમસે કમ 100 કિલોમીટર નહીં, અને 100 કિલોમીટર તો અમારી સાથે આવે છે, મને બી આશરે તો મારી સાથે 100 કિલોમીટર આવે, એના પેટ્રોલના ખર્ચે મને મૂકી ગયા. આ રસ્તામાં ઘણી બધી વાત કરી, મેં રાત એટલા માટે નીકળી છે કે દિવસો ચૂનો આવ્યો છે સેવા કરી શકો, સેવકોની સાથે ફરી શકો. મને બહુ બધા સેવકો ઓળખે છે અને મને સેવકોની સાથે ફરવું બહુ ગમે છે, એટલા માટે હું રાત્રે જ નોકરી કરું છું. અને પછી મને ખબર પડી કે તો ભૂલથી દિવસે મારી સાથે આવી ગયા, અને મારી તપાસ કરવા માટે આવ્યા કે સ્ટેન્ડે અહીંથી નીકળે છે પછી જાય છે કઈ જગ્યાએ, બહુ મોટી મોટી વાતો કરીને નીકળે છે પણ કઈ જગ્યાએ જાય છે, ખરેખર દૂર દૂર જાય છે કે નહીં એ તો જોવા માટે આવે. અને પછી ખબર પડે કે સોસાયટીવાળા જે છે એ બધા એનાથી બહુ સાવધાન રહે છે, કારણ કે એ માણસ આખી સોસાયટીનું ધ્યાન રાખે છે, બીજાનું આખી સોસાયટીનું ધ્યાન રાખે. જો કોઈ સ્ત્રી કે કોઈ પુરુષનો 8:30 નોકરી જતો હોય અને એકાદશ બાય ચાન્સ મોડું ઉઠાવેલો મોડું જાય, 8:30 થી જો 9:30 થઈ જાય એનો પીછો કરતો કરતો છે કંપની સુધી પહોંચે, આ 9:30 નહીં કરતો કંઈક તો ગરબડ લાગે છે. આપણ તારે શું આખી સોસાયટીને ખબર રાખી. એકવાર તો એક છોકરી ઘરે પ્રાર્થના માટે નિયમિત થયો અને પણ નોકરી જવા માટે નીકળ્યું, પણ એને બધું બાંધીને નીકળ્યું, પેલો એની પાછળ પાછળ જવા લાગે. અને પછી એને મને આવીને વાત કરી, મને કે આ છે ને બહુ બેકાર માણસ છે, એને ખબર નથી કે મેં આ બાંધેલું છે, હું કોણ છું, મારી પાછળ પાછળ છે સુધી આવે છે, અને આ અમારા ઘરે આવે તો બહુ મોટી મોટી વાતો કરે, સેવાની વાતો કરે છે, આખી સોસાયટીનું ધ્યાન રાખે, મેં આંખો આપેલી છે માટે આખી સોસાયટીનું. પ્રભુ શું કહે છે, તું તારું જો કહે છે, તારી રેણી કરી તપાસ, તારી અંદર જે વિશ્વાસ છે એ તારો વિશ્વાસ જે છે એ તું પોતે તારા વિશ્વાસની તપાસ તું કર, તું એની પરીક્ષા કર. ચલો લોકો આવું કરે એ વસ્તુ તો અલગ છે, પ્રભુને ઓળખતા હોય પ્રભુને ના ઓળખતા હોય, અને એટલે આવું બધું ચાલ્યા કરે. પરંતુ જ્યારે પ્રભુને ઓળખનારા લોકો વિશ્વાસી લોકો કહેવાતા હોય, આત્મિક લોકો કહેવાતા હોય, અને એ લોકો ધ્યાન રાખતા હોય, ત્યારે મીટિંગમાં છે ને પેલું આવું બેઠેલું હતું, મીટિંગમાં છે ને પેલા અમે ફલાણું ગીચાતું, ત્યારે પેલાને આવો ઇશારો કર્યો, ત્યારે તમે તો આરાધના કરો, જેને કરવું છે કર્યા કરશે, જેને બીજાને ઇશારો કરો કર્યા કરતો હશે, પણ આપણે એના માટે આવ્યા છે, બીજા જેના માટે આવ્યા હોય એના માટે. પરંતુ માણસ એટલે સુધી બોલી લાગે, તમને ઈશ્વર પસંદ કરેલો છે, તમને કોઈ ઈશ્વર નહીં પસંદ કર્યા, તમે જુઠ્ઠા છો, તમને કોઈ ઈશ્વર દર્શન નહીં થતા, ખબર નહીં હમણાં હમણાં જ મુલાકાત કરીને આવ્યો પ્રભુની, એ રીતે બિંદાસ્તી કરી દે, કેમ બીજાને દેખાય છે, પોતાની અંદર કેમ દેખાતું નથી. બાઇબલ શું શીખવાડે છે, બાઇબલ શું કહે છે, બાઇબલ તો કહે છે કે વિશ્વાસ તમારો અંગત છે, કરણી તમારી અંગત છે, કબૂલાત તમારી અંગત છે, પસ્તાવો તમારો અંગત છે, બાપ્તિસ્મા તમારો અંગત છે, પવિત્રાત્મા તમારી અંગત વસ્તુ છે, એ તમારે પોતે તમારા પોતાના માટે કરવાનું છે. અને એટલે તો પાવલ કહે છે કે તમે તમારી જાતને તપાસી જો, એટલે તો પાવલ કહે છે કે તમારી રહેણી કરી તમે તપાસી જો, તમે બીજાનું કઈ ધ્યાન રાખો છો. પરંતુ માણસને આંખો જે મળેલી છે એ આંખોથી એને કઈ ભલતું જ દેખાય છે. એક તો આવો જ કહેવાતો વિશ્વાસી આત્મિક, એક દરિયા કિનારે ફરવા નીકળી ગયો, અંધેરા કિનારે ફરવા માટે નીકળ્યો, ત્યાં એક સ્ત્રી બેઠેલી ઓળી ફરી ગઈ, એના ખોળા અંદર માથું રાખીને એક માણસ જે છે એ ઊંધો પડીને સુઈ રહ્યો હતો, અને બાજુમાં દારૂની બોટલ આડી પડી ગઈ હતી. બોલો આત્મિક વિચાર છો ને કેવા લોકો છે, સવાર સવારમાં દારૂ પીને એ વિચારો અંદર પડેલા છે, અને એના વિશે ગંદા વિચારો કરતો કરતો આગળ વધતો હતો, એટલામાં અચાનક દરિયાની અંદર ડૂબવા લાગ્યો, તો બહુ પડાવ્યો બચાવ બચાવ બચાવ. આ વિશ્વાસી આત્મિક ભલે મૂસાએ બે પાક કરી નાખે, ભલે ભલે ગીતો ગાતા હોય કે સેનાઓ કાય હવા હમારે સંગે સંગે,
સમુદ્ર કો જિસકે ઉભા ગાકે, પણ એક જગ ભી પાણી પડે ને ઉભર ધારી તો પહોંચે, ઉભા પણ પાણી નાખે એમ કહીને ઉભો થઈ જાય. પણ કહેવા તો આત્મિક એ જોવા લાગે, હું મંત્ર તરતા નહીં આવતો, પ્રભુ આને કઈ રીતે બચાવ. પણ જે પેલો શરાબી વ્યભિચારી છે ને માનતો તો એને તો માસ હડતો ને દોડ્યો તો સીધો સીધો દરિયા ને છલાંગ મારી દીધો, તરીને પેલા ને બચાવીને બહાર લઈ આવ્યો અને બહાર લઈ એને મૂક્યો. હા પેલો આત્મિક છે નથી હોય ને એની પાસે ગયો, કઈ તું કેટલો સારો માણસ પેલા અંતે બચાયેલા, તો કે સવાર સવારમાં દારૂ ના પીતો હોય તો અને આજે વ્યભિચારમાં ના પડતો હોય તો કે સાહેબ તમે સુખ દુઃખ કરેલા બહુ સારા વ્યક્તિ. એ જે સ્ત્રી છે ને મારી માં છે, હું સમુદ્રની સફરેથી હમણાં જ બહુ થાકેલો હતો, માછી મારજો, હું થાકેલો હતો આખી રાત સફર કરીને આવ્યો અને મારી મારા માટે ઘરથી પાણી ભરી લે, પણ એના હાથમાં જે બોટલ આવી ત્યાં કંઈ હાથ સારું બોટલ પડી હશે એ મારે પાણી લઈ આવી, એમાં પાણી મોબાઈલમાં રિચાર્જ કરી નાખે, દરેક નો ફોન કરી કરી આજે આવું જોયું, આજે એક વાર તો ચિત્તો સિગરેટ પીધો, ક્યાંથી એકદમ પેલો ઊંધળો નીકળે એ ચિત્તાવે હસો કરો, જાય જંગલ નો કેટલું સરસ બનાવે હસો કરો, આ બધું નહીં કરવાનું, ચલો મારે સાથે જંગલ કેટલું સુંદર તમને દેખાડો નસો બધું છોડો નસો નહીં કરવાનું. ચિત્તો તો અહીં પાછળ પાસે આગળ ગયા, હાથી મળ્યો, હાથી તો વળે કોકેમ પીવો, એ હાથી નસો કરે છે, ઈશ્વર કેટલું સરસ સરસ બનાવ્યું છે, જો આ જંગલ કેટલું સરસ, ચાલ મારી જોડે કરી તો જંગલ ની સેર કરાવ કે વિરોધી ની પાછળ પાછળ. આહા કુંડ રજો આગળ આગળ જાય છે, એટલામાં ત્યાં સિંહ મળ્યો, સિંહ જો તો વિસ્કી પીધો, એને રોક્યો, હે સિંહ વિસ્કી પીએ નસો કરે છે, ચાલ કે ઈશ્વર કા જો જંગલ કેટલું સુંદર બનાવ્યું, ચાલ કરે. અને પેલા તો બોટલ એક બાજુ મૂક્યું ને ગ્લાસ એક બાજુ મૂક્યું ને વાહ પેલા કુંડડા ને ચાપટ સારો માણસે નસો છોડાવ્યા, બાઇબલ નું વચન કહે છે કે આ બધું પર્સન છે, વિશ્વાસ પર્સન છે, કરણી પર્સન, પસ્તાવો પોતાનો છે, બાપ્તિસ્મા પોતાનો છે, પવિત્ર આત્મા પોતાનો છે, પરંતુ માણસ છે બીજાનું જોવા ચાહે છે. તો ઈશ્વર વચન કહ્યું કે તારું જો તારામાં વિશ્વાસ છે કે તું પરીક્ષા કર, તારી રેણી કરણી જે છે એ તું તો પાસી શકે છે, તો માણસ કરે છે કે ઉલટું તમે આત્માથી ચાલો એટલે તમે દેહની ઈચ્છા તૃપ્ત કરશો નહીં. પછી આગળ શરીર ની આંખો છે તો આત્મા ની પણ આંખો છે. બાઇબલ કહે છે તમે શરીર થી નહીં આત્મા થી ચાલો, એનો મતલબ શરીર ને પગ છે ચાલી શકે છે તો આત્મા ને પણ પગ છે આત્મા પણ ચાલી શકે છે. એનો મતલબ કે શરીર જુએ છે તો આત્મા પણ જોઈ શકે છે. હાલેલુયા હાલેલુયા. પરંતુ ઈશ્વરે જે રચના કરેલી છે તો બાઇબલનું વચન એવું કહે છે બીજો કોરિંથી 5માં અધ્યાય 10મી કલમમાં કે દરેકે પોતાના શરીરમાં રહીને જે કંઈ ભલું કે ભૂંડું કર્યું હશે તેનું ફળ પામવાને ખ્રિસ્તના ન્યાસના આગળ ઊભું રહેવું પડશે. દરેકે પોતાના શરીરમાં રહીને
એટલે આત્મા જે શરીર માં અંદર ની સાઈડ છે, આત્મા કઈ જગ્યા છે? અંદર, અને શરીર બહાર છે. આના માટે શરીર ની આંખો કઈ છે? બહાર છે. અને એટલે બાઇબલ નું વચન શું કે છે કે તમે આત્માથી ચાલો. આત્માથી ચાલો એટલે તમે આંખ બંધ કરીને ચાલી જજો, અહીંથી બહાર નહીં નીકળી શકો. અને નીકળશો તો બની શકે 108 બોલાવી પડે જો આંખો બંધ કરીને જાઓ તો. આત્માથી ચાલવું હોય તો આત્માની આંખો ખુલ્લી કરવી પડે ને. હાલેલુયા. આત્માની પણ આંખો ખુલ્લી કરવી પડે. અને આત્માથી સર્વવચન તેવું કે છે તમે આત્માથી ચાલો. જો આત્માથી ચાલુ કરો તો આત્મા અંદર છે, એની આંખો અંદરની સાઈડ છે. અને માટે જો આત્માથી ચાલુ હોય તો આત્માની આંખોને આપણે શું કરવું પડે? ખુલ્લી પડે. હાલેલુયા. અને યાકૂબના પત્રમાં એવું લખ્યું છે, યાકૂબનો પત્ર 3 અધ્યાય 22-23-24 મે કલામ. કેમ કે તે પોતાને જુએ છે પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવો હતો એ તે તરત ભૂલી જાય છે. ભગવાન વચન એવું કે છે કે જે વ્યક્તિ ફક્ત વચન સાંભળનાર છે, ફક્ત સાંભળનાર છે, પાળનાર નથી, એ વ્યક્તિ કેવો છે? તો કે આરસીની સામે ઉભો રહેલા વ્યક્તિ છે. આરસીની સામે જોવે, વાળ સરખા કરે, કોલર સરખા કરે, બધું સરખું કરે અને તેથી હટી જાય એટલે પોતે જ ભૂલી જવું કેવો દેખાતો હોય. વાત ખરાબ, જ્યાં સુધી આરસી હોય ત્યાં સુધી આ બાઇબલનું વચન ખરેખર એમ શીખવાડવા માંગે છે, આત્માથી ચાલો. અને આ વચન જે છે એ આપણા આત્માની આરસી છે. આ વચન જયારે પુકારાય છે ત્યારે માણસને ખબર પડી જાય કે હું કેવો છું, મારી અંદર કઈ ભૂંડાય છે. આ વચન જે છે એ આરસી સમાન છે. અને માણસ આ વચનમાંથી બહાર નીકળી જાય પછી ભૂલી જાય હું કેવો હતો ને કેવો નહીં. પછી કોણ જુએ? એ તો ઈશ્વર ને આપણે બીજાને જ જુએ. અને માટે જે માણસ વચનમાં નથી રહેતો હવે એ કોને જુએ છે? એ બીજાને જ. બહુ ધ્યાનથી સમજો, જ્યારે બી તમને કદી પણ કોઈના પ્રત્યે કઈ પણ શંકા જાગે, જ્યારે તમે કદી પણ કોઈના પ્રત્યે સહેજ પણ કશી ખોટી વાત કરો, એટલે સમજી લેજો કે તમે વચનમાં હિંમત રાખો નથી. હાલેલુયા. આ એક સ્પષ્ટ વાત. જો તમને કોઈ નામાં કઈ ભૂંડાઈ દેખાય તે ચોકડી મારી દેવાની કે સ્વર્ગના રસ્તા પર તમે નરકના રસ્તા પર ચાલી નીકળ્યા. આ સ્પષ્ટ વાત છે. પરંતુ આત્મિક લોકો તો પાસે બહુ હોશિયાર થઈ ગયા, આરસી લઈને જ કરે પણ આમ દેખાડે, તું જો આમ ના જો હું કેવો દેખાય, સામેવાળા તું જો કેવો દેખાય છે, બાઇબલમાં આવું લખે તું આવું કરે છે, એ સામેવાળા આરસી દેખાડતો થઈ જાય. કાં તો આરસી જે છે આ વચન જે છે એ પોતાના માટે જ. હમણાં હું વાળ કપાવવા માટે તો મારે કીધું પાછળથી ઝીણા ઝીણા કરે છે, પછી મેં છેલ્લો કોઈ ઝીણા કર્યા છે ને એટલે મેં આરસી દેખાડતી, સામેવાળાને આરસી કોણ દેખાડતું? સમજો કે આજે આપણે જે વચન વાંચ્યું માર્કની લખેલી સુવાર્તા તેમાં ક્યાં હતા, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જતા હતા અને સાથે એમના શિષ્યો હતા. અને ચાલતા ચાલતા એવું થયું કે બહુ બધા જીના ઝાડ દેખાય, અને બહુ બધા જીના ઝાડ દેખાય પ્રભુ સુરેશ લાગેલી ભૂખ, અને બહુ બધા ઝાડ દેખાયેલા એમાંથી એક ઝાડ એવું હતું કે જેને પાંદડા આવેલા હતા. ઘર જઈને શાંતિથી વાંચો તો ખબર પડશે. તો બહુ બધા ઝાડમાં એક ઝાડ એવું હતું કે જેને પાંદડા આવેલા હતા. અને ઇઝરાયલની અંદર જ્યારે આ અંજીરીની ઋતુ આવે ત્યારે જ ઝાડ પર પાંદડા આવે, કારણ કે દરેક ઝાડ જે હોય છે ને એને પહેલા ફૂલ લાગે ને પછી ફળ આવે. અને દાડમ તમે જુઓ, પહેલા દાડમના છોડવાની ઉપર પહેલા ફૂલ આવશે ને પછી દાડમ ત્યાંથી ઉગશે. આમાં એની પર જુઓ તો પહેલા ફૂલ લાગશે ને પછી કેરીઓ લાગશે. પરંતુ અંજીર જે છે એ તમે કદી લાવીને ખાવ તો એની અંદર જ એનું ફૂલ હોય છે, અને માટે ખબર નથી પડતી કે ફૂલ ફળ ફળ લાગશે કે નહીં લાગે. પણ ત્યાંની આ જે છે એક એને શું કહેવાય, એક નવી વસ્તુ કદાચ કહી શકાય કે આ જે અંજીરનું ઝાડ છે એને પાંદડા આવે ત્યારે ખબર પડશે કે એની ઋતુ આવી છે. એટલે બધા બહુ ઝાડ હતા પણ કોઈને પણ પાંદડા જ નહીં, કારણ કે ઋતુ નથી એટલે પાંદડા ના જ હોય. બધું એક ઝાડ જે છે ને તો પાંદડાથી ભરેલું,
પ્રભુ શાસ્ત્ર છે, ઋતુ નહીં ને. આ ઝાડી પર પાંદડા કઈ જાય ગયા, અને પાંદડા છે એનો મતલબ તો ચોક્કસ ફળ હોવું જોઈએ. આ વગર મોસમ ફળ તો નથી આપેલું. ઓ પેલી ભૂખ લાગેલી ને એ વધારે પ્રજ્વલિત થઈ ગઈ. તમને ભૂખ લાગે, તમે સાંજે ચાલતા જતા તમને એવું લાગે ને કે ઘર સુધી પહોંચતા મને કલાક લાગશે, તો તમે કલાક બેઠી શકો. પરંતુ 15 મિનિટમાં જ હોટલ આવી ગઈ ને એકદમ સરસ ખુશબુ આવી ગઈ ને, તો એ ભૂખ છે વધારે લાગી જાય. ઓ પ્રભુ શું કૃષ્ણ ભૂખ વધારે લાગી ગઈ. આ તો અંજીરનું જળ ઋતુ તો છે નહીં, પણ પાંદડા આવી ગયા છે એટલે ફળ છે જ. એટલે પ્રભુ શોધવાના માટે ગયા. નર્યો દેખાડો, કોઈ જાતનું ફળ જ નહીં, કશું જ નહીં, કોઈ જાતનું ફળ નહીં. અને પ્રભુના મોડામાં એક શબ્દો નીકળ્યા, શબ્દો હતા, હવેથી તારે પરથી કોઈ કદી ફળ નહીં. મારા ઈશ્વર એટલા પવિત્ર છે ને, એમના મોડામાંથી કદી શ્રાપ એ નીકળતા નથી, એ કદી પણ શ્રાપ આપતા નથી. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ નથી જ માનતો, જ્યારે કોઈ વ્યક્તિ નથી સમજતો, એને વારંવાર ઠપકો આપો, એને વારંવાર પ્રેમ કરીને દેખાડો, ના જ માને, ત્યારે એમના હૃદયમાંથી ઉદ્ધાર નીકળે છે. જ્યાં તમે અને હવા પ્રભુને જો રે ચોંટી પડતા હતા, જેનો કોઈ પવિત્રતા જોયેલી હતી, આજ તે વ્યક્તિ એવા થઈ ગયેલા કે જે માણસ હોવા છતાં પ્રભુને જીવતા જોઈ શકેલા છે અને પોતે બી જીવતા રહી શકેલા છે, એવા વ્યક્તિઓ આદમ અને હવા. ઇબ્રાહિમ જે વિશ્વાસીનો બાપ, એને પ્રભુને કદી મોડા મોડ નથી જોયા, આંખોથી નથી જોયા, પરંતુ આદમ ને હવાએ જોયેલા હતા, અરે મળેલા હતા, એમને અડકેલા હતા, એમને સ્પર્શ કર્યો હતો, એમને છોટેલા હતા. અને જેવો એ લોકોએ પાપ કર્યો, અને ઈશ્વરના મોડામાંથી શબ્દો નીકળ્યા, તું ધૂળ છે, શું તારી પાસે આશા રાખો, તું ધૂળ છે. ભલે ને મેં મારો સ્પર્શ તને આપ્યો, પણ રહ્યો તો તું ધૂળ જ ને. પ્રભુ તું કદી કોઈને ના સંભળાવે, પણ હૃદયના ઉદ્ગાર, હૃદયના ઉદ્ગાર. જ્યારે માણસ કોઈને બહુ હદ પારો કરો સતાવે ને, ત્યારે આ હૃદયમાંથી આ શબ્દ નીકળે, તું મરવાનો નથી, છેતરપિંડી કરે છે. મારા જેવા કોઈ ભૂખ્યા આવે ને તું હેરાન કરે છે, તું નિમસ્કારી કરે છે કે આવો મારી પાસે ફળ જુઓ, અને સુધ્યા પછી કશું ના મળે. પ્રભુ સુના હૃદયમાંથી ઉદ્ગાર નીકળી પડ્યા, તારા પર તે વખતથી કોઈ ફળ ના ખાઓ. હવે બીજા દિવસ આ લોકો ત્યાંથી નીકળી ગયા છે, પણ જળ પિત્તર જો પ્રભુ આ તો પ્રેમજી તે શ્રાપ આપેલો જો સુકાઈ ગઈ છે. પ્રભુ શું કોઈ ત્યાં આગળ ક્લિયર નથી કર્યું કે મેં શ્રાપ આપેલો કે નતા આપ્યો, પણ મને ખબર મારા પ્રભુ નથી આપતા શ્રાપ. એના હૃદયનો ઉદ્ગાર નીકળી પડેલો હતો. આ પ્રભુ વિશે પણ ડાયરેક્ટ બીજી વાત કરી, જો તમે વિશ્વાસ રાખશો અને વિશ્વાસથી તમે પ્રાર્થના કરશો, અને પ્રાર્થનામાં જે માંગો છો તે પામ્યા છો, તમે વિશ્વાસ કરશો તો કે મારાથી બી મોટા તમે કામ કરી શકશો. તમે જે બી માંગશો તમને મળી જશે, જો તમને મળ્યું છો તમે વિશ્વાસ કરશો. તો એ રીતે પ્રભુ વિશ્વાસની વાત કરી, પરંતુ સાથે સાથે પ્રભુએ બીજી વાત કરી કે જ્યારે બી તમે ઊભા થઈને તમે માંગો, કે જે જ્યારે બી તમે પ્રાર્થનાની અંદર કંઈક માગણી કરો, ત્યારે પ્રભુનું વચન એમ કહે છે, આપણે વાંચીએ માર્ક 25 પોતાના શિષ્યો ને કે ત્યારે ત્યારે જો કોઈ તારો અપરાધી હોય, શિષ્ય હોય એટલે લોકોનો અપરાધી હોય જ, પ્રભુના લોકો એટલે સતાવનાર હોય જ, પ્રભુના લોક હોય એટલે એની નિંદા કરનાર હોય જ, પ્રભુના લોક હોય એટલે એને કોડા મારનાર હોય જ, પ્રભુના લોક હોય એટલે એને કાંટાનો મુગટ પહેરાવનાર લોકો હોય જ, પ્રભુના લોક હોય એટલે એને ખિલ્લા મારનાર હોય જ, પ્રભુના લોક હોય એટલે એની પર મોં પર થૂકનાર લોકો હોય જ, પ્રભુના લોક હોય એટલે એને ફેંટો મારનાર લોકો હોય જ, પ્રભુના લોક હોય એટલે એને પાછળ થપડાકો મારીને કહેતો હોય, તું સાચો હોય તો કહી દેખાડ કે હું કોણ છું. પ્રભુના લોકોને હોય જ આ, પણ છતાં પ્રભુ પોતાના શિષ્યને સ્પષ્ટ કરી દીધું, જો કોઈ હોય તો. ફરી વાંચો 25 અને જ્યારે જ્યારે તમે ઉભા રહીને પ્રાર્થના કરો છો, ત્યારે ત્યારે જો કોઈ તમારો અપરાધી હોય, જો કોઈ તમારો અપરાધી હોય, તો તેને માફ કરો. પ્રભુ કહે છે તમે તેને બહુ ધ્યાનથી સમજો, સામેવાળાની વાત કરે છે, જો તમારો અપરાધી હોય તો તમને તેને માફ કરો. કેમ પ્રભુએ એવું કીધું?
પ્રભુ શું આખી શું વાત હતા બધી વાંચો તો ખબર પડશે. પ્રભુ શું કીધું, લીલા જાને નથી છોડ્યું, તમને મેં નહીં છોડે, તમને પણ જેલમાં નાખશે, તમને પણ ન્યાય સભામાં ઉભા કરશે, તમને પણ કોર્ટ અમારશે, તમને પણ સતાવશે, તમને જયારે મારવાના માટે હતા તો ભાગી જજો કે છે, કારણ કે તમારા સુવાર્થ બધી જગ્યાએ ફેલાવાની છે. આ બધો પ્રભુએ પહેલેથી જ કીધેલો, તમારા દુશ્મનો છે જ એવું પહેલેથી કીધેલો. તો અહીંયા કેમ કહે છે કે તમારા અપરાધીઓ જો હોય તો, કારણ કે શિષ્યો હોય ને એ લોકોની આંખો બંધ હોય છે. હાલેલુયા. એ સામેનું જોતા નથી, કોણ મારી શું વાતો કરે છે, જે કરો તો કરવા દે ને. ઈશ્વરનો સેવક ધારે તો ઘરે ઘરે જઈ જઈને ફેટ પકડીને કહી શકે છે, તું મારા વિશે આવી વાત કરે પણ તારી અંદર આ છે, કહી શકે છે. એના છે એટલી તાકાત, પણ એની આંખો બંધ છે. એની આંખો એ નથી કહેતો કોઈને, એના આંખો બંધ રાખેલી છે, એની આત્માની આંખો ચાલુ છે, એ આત્માથી જોવે છે, માટે પોતાને જોવે છે. માટે પ્રભુ કહે છે જો કોઈ હોય તો શું કરે, વાંચો ફરી. જો તમે બીજાના માટે માફી માંગશો, જો તમે બીજાને માફ કરશો તો ફાયદો પણ થશે, તમને પોતાને થશે. તમને પોતાને ફાયદો થશે, તમારા પોતાના માટે છે, આ તમારી પર્સનલ વસ્તુ છે, તમને પોતાને ફાયદો થશે. જો કે છે કે તમે કદાચ એવું કોઈ દેખાય અને તમે એ બધું જુઓ તો શું થશે કે તમને પોતાને ફાયદો થશે, તમને પોતાને ફાયદો થશે. પ્રભુ તો બહુ સ્પષ્ટ કરવા માંગે છે, બીજાનું જોવું જ નહીં. વિશ્વાસ તમારો પર્સનલ છે, કરણીઓ તમારી પર્સનલ છે, પસ્તાવ તમારી અંગત બાબત છે, બાપ્તિસ્મા તમારી પોતાની વસ્તુ છે, પાપોની માફી મેળવી તમારી પોતાની વાત છે, પવિત્ર આત્માને પ્રાપ્ત કરવા તમારી પોતાની વસ્તુ છે, મોથી કબૂલાત કરી તમારા પોતાના માટે છે. જ્યારે બીજો કોઈ આપણે કશું કરવાનું નથી તો શું કામ બીજાના પાપ જોઈએ, શું કામ બીજાના અપરાધ જોઈએ, આપણે આપણે જોઈએ જ નહીં તો એનો બધો ઓટોમેટિકલી જ આપણે એને માફ કરી. આપણે તરફ જોયું નથી, આપણે ધ્યાન જ નથી ધર્યું, આપણે ઓટોમેટિકલી એને માફ ફાયદો કોનો થાય છે, એ પણ ફાયદો આપણને થાય છે. આપણે બીજાનું નથી જોતા ને તો ફાયદો બી કોનો થાય છે, આપણને થાય છે. આપણે પોતાની પરીક્ષા કરીએ છીએ, આપણે પોતાની રહેણી કરી દઈએ છીએ તો ફાયદો કોને થાય છે, આપણને થાય છે. પ્રભુ તો બીજામાં ના જોવું કહે છે, બીજામાં જો હોય બાય ચાન્સ એવું નજર પડી ગયો તો બી તમે એને માફ કરવા માંગે છે, એટલે ફાયદો શું થશે, તમને પણ માફ કરવા માંગશે. માટે આપણે બીજાનું ના જોઈએ, આપણે આપણું પોતાનું જોઈએ. બધી વસ્તુ પર્સનલ છે, કોઈ આપણે સ્વર્ગમાં નથી લઈ જવાનું, કોઈ આપણે નર્કમાં પણ નથી પહોંચાડવાનું, તો શું કામ બીજાને જોઈને આપણે નર્કમાં જઈએ, કારણ કે બીજાનું જ્યારે સ્વર્ગમાં જવાશે એવું તો બાઇબલ કહેતું નથી. અને માટે સરળથી લઈને આપણે આત્માથી ચાલે, આત્માની આંખોને ખુલ્લી કરીએ કે જેથી કરીને આપણે આપણે પોતાની જાતને તપાસી શકીએ, અને પોતાની જાતને તપાસી શકીએ તો આપણે રોજે રોજ શુદ્ધ થઈ શકીએ, રોજે રોજ પવિત્રતા તરફ વધી શકીએ, અને આપણે આકાશ રાજાના વારસ તરફ થઈ શકીએ. બાકી બીજાને જોયા તો નરકની અંદરથી પણ હવે નહીં દેખાય, પહેલાં તો લાલ રસ દેખાતો તો બી કરવું, હવે તો એ પણ નહીં દેખાય. અને માટે આપણે બીજાને નહીં, આપણે પોતાની જાતને જોઈએ. આમાં આપણે આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો પ્રભુ શ્રી કૃષ્ણ પૂજો કે જે રાજાઓના રાજા છે, જે પ્રભુના પ્રભુ છે. વચન એ સનાતન સત્ય છે, એ અદભુત ઈશ્વર છે, એ પવિત્ર દેવ છે. મારો વિશ્વાસ તમારો પોતાનો છે, કરણીઓ તમારી પોતાની છે, પસ્તાવો તમારો પોતાનો છે, બાપ્તિસ્મા તમારો પોતાનો છે, પવિત્ર આત્મા તમારા પોતાના છે, માફી તમારી પોતાની છે, મોડેથી કબૂલાત કરી કે તમારી પોતાની છે. સવાલ આપણે એને જ ના જોઈએ, આપણે શું કામ બીજાને જોઈએ, શું કામ બીજાનો વિશ્વાસ જોઈએ, શું કામ બીજાને કરણીઓ તરફ ધ્યાન રાખીએ. સરની આંખ પર ફોડી નાખો, એને પ્રભુનું વચન જો તારી આંખને ઠોકર એને ફોડી નાખે, બંને આંખ છતાં નર્કમાં જવું એના કરતા કાણિયા થઈને પ્રભુના રાજ્યમાં આપણે શું સારું છે. ભલાઓ આત્માને આંખો ખુલ્લી રાખે, આપણે પોતાની પરીક્ષા આકાશના રાજ્યના માટે સાથે આ વચન સમજવા માટે ગ્રહણ કરવા માટે કે પ્રમાણે ચાલવા માટે
પ્રભુ શ્રી ખ્રિસ્તની કૃપા આપ બધાને.